આગળ વાત કરીએ પાટણની. પાટણ જિલ્લામાં લોકડાઉન બાદ અનલોક એકમાં ધાર્મિક તીર્થસ્થાનો સાથે સિદ્ધપુરના બિંદુ સરોવરના દ્વાર પણ ખોલવામાં આવ્યા છે, ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા બિંદુ સરોવરની મુલાકાત લેવામાં આવી. બિંદુ સરોવરના ગેટથી આઈકાર્ડ, માસ્ક અને સેનિટાઇઝર બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. તો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવતા યાત્રિકો પોતાના સ્વજનોનું માતૃશ્રાદ્ધ વિધિ કરવા માટે અહીંયા આવતા હોય છે, ત્યારે માતૃઋણમાંથી મુક્ત થયાનો અહેસાસ પણ કરી રહ્યા છે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ અનલોક કરવામાં આવ્યું ત્યારે લઈને હવે જે તીર્થસ્થાનો અને દેવસ્થાનો છે તેને ખુલ્લા મૂકવાની વાત કરવામાં આવી છે, ત્યારે આજે જે સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ માતૃગાયા તીર્થ બિંદુ સરોવર કહેવાય છે એ સિદ્ધપુરના આ બિંદુ સરોવરને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યારે અહીંયા કઈ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તેની માટે વાતચીત કરીશું કે અહીંયા જે માતૃગાયા તીર્થ છે તેને ખુલ્લું મૂકવા માટે કઈ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. કિરણ કુમાર આર શાસ્ત્રી, ગોર મંડળ ઉપપ્રમુખ. સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે માતૃઋણથી મુક્ત થવા આવતા મારા માતૃભક્તોને અમારી નમ્ર વિનંતી કે દરવાજા ઉપર સેનિટાઈઝ કરાવી અને માસ્ક વગર આવવું નહીં, અને જેમ બને એમ ઓછા માણસોએ આવવું, જેથી વિધિવાળો પરિવાર બે ત્રણ જણ વિધિ કરે, બીજા ભગવાનના ધામમાં અરે ફરે અને સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન થાય, એમાં આ ભક્તો પણ સહકાર આપો અને અમે પણ સહકાર આપશું. જય કપિલ, જય બિંદુ સરો. જે ચોક્કસ, જો 76 દિવસ બાદ આજે આ માતૃગાયા તીર્થને ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ત્યારે જે સરકારના પ્રતિનિધિ છે તેમની સાથે વાત કરીશું કે કઈ પ્રકારનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે આપના દ્વારા, જે હાલમાં જે લોકો છે તેના માટે કઈ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા ગેટ ઉપર સેનિટાઈઝર મશીન મૂકવામાં આવેલ છે અને સેનિટાઈઝ ટોટલી બિંદુ સરોવરને સેનિટાઈઝ કરવામાં આવેલું છે, અને તમામે તમામ ભક્તોને ગેટના અંદરથી માસ્ક પહેરીને સેનિટાઈઝ થઈને પછી તેમના માતૃઋણમાંથી મુક્ત થવા માટે પ્રવેશ આપવામાં આવશે. ચોક્કસ, જો વાત કરવામાં આવતા માતૃગાયા તીર્થ છે, માતૃગાયા તીર્થની અંદર આજથી વિધિવત રીતે 76 દિવસ બાદ પ્રારંભ કરાયો છે, ત્યારે સરકાર દ્વારા અને અહીંયાના ગોર મંડળ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રવિન્દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ.